થરાદમાં મોટા પ્રમાણમાં ચાલતી દારૂખાનાની દુકાન ઉપર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. થરાદમાં બિન અધિકૃત લાયસન્સ વગર ચાલતી ફટાકડાની દુકાનદારો સામે તંત્રએ લાલ આંખ કરી હતી અને થરાદમાં ઠેર ઠેર દારૂખાનાની ખોલાયેલી ફટાકડાની આટડીઓમાંથી 8 દુકાનદારોએ થરાદમાં ફટાકડા વેચવા માટેની લાયસન્સ માંગણી કરેલ છે. જેના અનુસંધાને પ્રાંત અધિકારી અને મામલતદારના આદેશ દ્વારા સર્કલ ઓફિસર સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા ફટાકડાની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. થરાદમાં મોટા પ્રમાણમાં લાયસન્સ વગર ફટાકડા વેચાઈ રહ્યા છે, જેમાં ફટાકડાની અમુક દુકાનદારોમાં ફાયર સેફટી જોવા મળી હતી. મોટા ભાગની ફટાકડાની દુકાનદારો પાસે કોઈ પણ ફાયર સેફટીની સુવિધા ન હોવાના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના પણ થઈ શકે છે. દારૂખાનું વેચવાનું લાયસન્સ ના ધરાવતા દુકાનદારો સામે તંત્ર કાર્યવાહી કહે તેવી લોકોમાં માંગ પણ ઉઠવા પામી છે. અહેવાલ રાજેશ જોશી, થરાદ.